લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને કુલ મુદ્દામાં રૂપિયા 5,72,105 સાથે ઝડપી પાડવામાં સફળ હિંમતનગર ગામની પોલીસ. પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય માંડલિક સાહેબે જિલ્લામાં પ્રોહિબિશનની બદીને સદંતર નિસ્તાબૂત કરવા તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી પર પ્રતિબંધની કડક અમલવારી કરવા આપેલ સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે એસ સૂર્યવંશી તથા ઇન્ચાર્જ સીપીઆઈ શ્રી હિંમતનગર સર્કલના માર્ગદર્શન મુજબ કામગીરી કરતા આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીડી ચૌધરી તથા સાથેના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વીરપુર બાયપાસ 3 રસ્તા ખાતે આવતા રોડની સાઇડમાં ઊભી એક સેવરોલેટ આછા કાળા કલરની ગાડી નંબર GJ01KD3773માં બેઠેલ ઇસમોની હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ પોલીસને જોઈ ગાડી લઈ આરટીઓ સર્કલ તરફ ગાડી હંકારી મૂકતા તે ગાડીનો પીછો કરી પોલીસ સ્ટેશન હાજર પોલીસ કોન્સ્ટેબલ નકુલકુમાર લલિતભાઈ નંબર 0588ને ફોન કરી ગાડી રોકવા જણાવેલ હોય જેથી પોલીસ કોન્સ્ટેબલ નકુલકુમાર લલિતભાઈ નંબર 0588 તથા આપો કોન્સ્ટેબલ જીગરકુમાર મહેન્દ્રાભાઈ નંબર 466 વગેરે પોલીસ માણસો પોલીસ સ્ટેશન આગળ આવેલ બમ્પ આગળ બાયપાસ રોડ ઉપર આવેલ અવર જવર કરતા વાહનોને ઊભા કરી આડાશ કરી સદર ગાડી ઊભી રખાવી કોર્ડન કરી ઝડપી લીધેલ અને ગાડીના ચાલકને તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ વીરેન્દ્રસિંહ રામસિંહ કિશોરસિંહ રાઠોડ ઉંમર વર્ષ 21 રહેડા ભીઓ ખેડા તાલુકો વલ્લભનગર જિલ્લો ઉદયપુરનું હોવાનું જણાવેલ તેમજ તેની સાથે આગળની સીટ પર બેઠેલ ઇસમનું નામ પૂછતા પોતે પોતાનું નામ ભંવરસિંહ ગુલાબસિંહ કિશોરસિંહ રાઠોડ ઉંમર વર્ષ 25 રહે બસ્સી તાલુકો સલુંબર જિલ્લો ઉદયપુર તથા પાછળની સીટમાં બેઠેલ તે વ્યક્તિનું નામ પૂછતા પોતે પોતાનું નામ પ્રતાપસિંહ ફતેસિંહ નારસિંહ રાઠોડ ઉંમર વર્ષ 21 રહે બસ્સી તાલુકો સલુંબર જિલ્લો ઉદયપુર રાજસ્થાનના હોવાનું જણાવેલ તથા સદરી ગાડીમાં તપાસ કરતા ગાડીની સીટ નીચે ગુપ્તખાના બનાવી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 119 જેની કુલ કિંમત રૂપિયા 61,105નો તથા મોબાઈલ નંગ 3 કિંમત રૂપિયા 11,000 તથા સેવરલેટ કેપ્ટિવા ગાડી નંબર GJ01KD3773ની કિંમત રૂપિયા 5,00,000ની મરી કુલ મુદ્દામાલ રૂપિયા 5,72,105નો મુદ્દામાલ જપ્ત કરી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પ્રોહી ગુનો રજીસ્ટર કરી આરોપીઓને COVID-19 ટેસ્ટ સારું મોકલી આપી વધુ તપાસ હાથ ધરેલ છે. આમ પ્રોહીનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.